નમસ્કાર દોસ્તો, આજે આપણે વાંચવા જઈ રહ્યા છીએ ધ રહસ્ય બુકનો પ્રકરણ એક, રહસ્ય પ્રગટ થાય છે. બોબ પ્રોક્ટર, કે જેઓ તત્વચિંતક, લેખક તથા અંગત માર્ગદર્શક છે, તેઓનું કહેવું હતું કે રહસ્યથી તમને જે જોઈએ છે તે મળે છે, સુખ, સ્વાસ્થ્ય કે સમૃદ્ધિ. ડૉક્ટર જો વિટાલ, કે જેઓ મેટાફિઝિશિયન, માર્કેટિંગ વિશેષજ્ઞ તથા લેખક છે, તેઓના મતે તમે જે ઈચ્છો છો તે મેળવી શકો છો, કરી શકો છો તથા બની શકો છો. જ્હોન અસારાફ, કે જેઓ ઉદ્યોગપતિ તથા આર્થિક બાબતોના નિષ્ણાત છે, તેઓનું કહેવું હતું કે આપણે જે પસંદ કરીએ છીએ તે આપણને મળી શકે છે, એનાથી કોઈ ફરક નથી પડતો કે વસ્તુ ગમે તેટલી મોટી કેમ ન હોય. તમારે કેવા ઘરમાં રહેવું છે, તમે કરોડપતિ બનવા માંગો છો, કયા પ્રકારનો ધંધો તમે કરવા માંગો છો, તમારે વધુ સફળ થવું છે, ખરેખર તમને શું જોઈએ છે. ડોક્ટર જ્હોન ડેમાર્ટિની, કે જેઓ એક તત્વચિંતક, કાયરોપ્રેક્ટર, ઉપચારક અને વ્યક્તિગત કાયાકલ્પ નિષ્ણાત હતા, તેઓના મતે જીવનનું આ મહાન રહસ્ય છે. ડોક્ટર ડેનિસ વેટલી, કે જેઓ મનોવિજ્ઞાની અને માનસિક ક્ષમતાના શિક્ષક હતા, તેઓના મતે ભૂતકાળના આગેવાનો જેઓ રહસ્ય જાણતા હતા, તેઓ જ્ઞાન પોતાની પાસે રાખવામાં માનતા હતા, ના કે જ્ઞાન વહેંચવામાં. તેમણે રહસ્ય વિશે લોકોને અંધારામાં રાખ્યા હતા. લોકો કામ પર જતા હતા, તેમનો વ્યવસાય કરતા હતા અને ઘરે આવતા હતા. જ્ઞાનના અભાવમાં તેઓ ચક્કીમાં પીસાતા હતા, કારણ રહસ્યની જાણ બહુ ઓછાની હતી. એવા ઘણા માણસો હતા જેમને રહસ્યનું જ્ઞાન મેળવવાની ઈચ્છા હતી. ઇતિહાસ તેનો સાક્ષી છે. એવા પણ ઘણા માણસો હતા જેવા જ્ઞાન ફેલાવવાનો રસ્તો જાણતા હતા. માઇકલ બર્નાર્ડ બેકવિથ, કે જેઓ ભવિષ્યવેતા અને અગેપ ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ સેન્ટરના સ્થાપક હતા, તેઓના મતે લોકોના જીવનમાં ઘણા ચમત્કારો બનતા મેં જોયા છે. આર્થિક ચમત્કારો, શારીરિક ચમત્કારો તથા માનસિક બીમારીમાંથી સાજા થવાના ચમત્કારો, સંબંધોમાં સુધાર થયાનો ચમત્કાર. જેક કેનફિલ્ડ, કે જેઓ લેખક, શિક્ષક, જીવન માર્ગદર્શક અને પ્રેરણાત્મક વક્તા છે, તેઓએ કહ્યું હતું કે આ બધું એટલા માટે થયું કેમ કે રહસ્યનો ઉપયોગ કેમ કરવો તે મને જાણવા મળ્યું. રહસ્ય શું છે? તો બોબ પ્રોક્ટર કહે છે કે તમને એવું થતું હશે કે આ રહસ્ય એટલે વળી શું. હું જે રીતે એને સમજ્યો છું તે તમને જણાવું છું. એક અમાપ શક્તિથી આપણે સૌ કામ કરીએ છીએ. સમાન નિયમોને આધીન રહીને આપણે આપણી જાતને દોરીએ છીએ. બ્રહ્માંડના કુદરતી નિયમો એટલા ચોકસાઈ ભર્યા છે કે અવકાશયાન બનાવવામાં આપણને કોઈ તકલીફ અનુભવાતી નથી. આપણે માણસોને ચંદ્ર પર મોકલી શકીએ છીએ અને તેમના ઉત્તરાયણનો સેકન્ડના અંશ સાથેનો ચોક્કસ સમય નક્કી કરી શકીએ છીએ. ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સ્ટોકહોમ, લંડન, ટોરેન્ટો, મોન્ટ્રિયલ કે ન્યૂયોર્ક, તમે ક્યાં પણ હોવ, આપણે સૌ એક જ શક્તિને વશ થઈને કામ કરીએ છીએ, એક જ નિયમને આધીન થઈને કામ કરીએ છીએ. એ છે આકર્ષણનો નિયમ. રહસ્ય એટલે આકર્ષણનો નિયમ. તમારા જીવનમાં જે કંઈ બને છે તેને તમે જ તમારા જીવન તરફ આકર્ષો છો. તમે તમારા મગજમાં જે કાલ્પનિક છબી ધારીને બેઠા છો તે આકર્ષણનું કેન્દ્ર છે. તમે જે વિચારો છો તે એ જ છે. તમારા મનમાં જે કંઈ ચાલી રહ્યું છે તેને તમે તમારા તરફ આકર્ષો છો. પ્રેન્ટિસ મલફોર્ડ, કે જેઓનું કહેવું હતું કે તમારો દરેક વિચાર એ ખરેખર અસલી ચીજ છે, એક શક્તિ છે. અત્યાર સુધીમાં જે જે મહાન શિક્ષકો થઈ ગયા છે તે સહુ કહી ગયા છે કે આકર્ષણનો નિયમ એ બ્રહ્માંડનો સૌથી વધુ શક્તિશાળી નિયમ છે. વિલિયમ શેક્સપિયર, રોબર્ટ બ્રાઉનિંગ, વિલિયમ બ્લેક જેવા કવિઓએ તેમની કવિતામાં આ વાત કહી છે. લુડવિંગ વાન, બીથોવન જેવા સંગીતકારોએ તેમના સંગીતમાં તેને વ્યક્ત કરી છે. લિયોનાર્ડો દી વિન્ચી જેવા કલાકારોએ તેમના ચિત્રોમાં તેને વાચા આપી છે. મહાન ચિંતકો જેવા કે સોક્રેટિસ, પ્લેટો, રાલ્ફ વાલ્ડો ઇમર્સન, પાયથાગોરસ, સર ફ્રાન્સિસ બેકન, સર આઇઝેક ન્યૂટન, જોહાન વોલ્ફગેંગ, વોન ગેટે અને વિક્ટર હ્યુગોએ તેમના લખાણો અને ઉપદેશોમાં આ વાત કહી છે. તેથી જ તેમના નામ અમર બની ગયા છે તથા દંતકથારૂપ તેમના જીવન સદીઓથી પ્રેરણા આપતા રહ્યા છે. હિન્દુ ધર્મ, તપસ્વી યતિની પરંપરા, બૌદ્ધ, યહૂદી, ખ્રિસ્તી
ઇસ્લામ ધર્મો તથા અન્ય સંસ્કૃતિઓમાં જેવી કે બેબીલોન અને ઇજિપ્તમાં આ રહસ્ય લખાણ અને વાર્તાઓ રૂપે કહેવાયું છે. દરેક યુગમાં દરેક સ્વરૂપમાં પ્રાચીન લખાણોમાં સદીઓથી આ નિયમનો ઉલ્લેખ મળે છે. શિલાલેખોમાં ઈસવીસન પૂર્વે 3000માં પથ્થરો પર કંડાર આવ્યું છે. આ જ્ઞાનની જાણકારી મેળવવાનો પ્રયત્ન કેટલાકે કર્યો હતો, તેમાં તેઓ સફળ પણ થયા હતા, પણ શોધનારને મળી આવે એ રીતે એ ત્યાં પહેલેથી હતું જ. કાળની શરૂઆત સાથે જ નિયમની પણ શરૂઆત થઈ, તેનું અસ્તિત્વ ત્યાં હતું જ અને રહેશે પણ. આ એક એવો નિયમ છે જે સમગ્ર બ્રહ્માંડમાં સંપૂર્ણ વ્યવસ્થા સ્થાપે છે. તમારા જીવનની દરેક ક્ષણ અને તમે જે અનુભવો છો તે દરેક બાબતને અસર કરે છે. તમે કોણ છો, ક્યાં છો એની ચિંતા કર્યા વિના આકર્ષણનો નિયમ તમારા સમગ્ર જીવનના અનુભવને આકાર આપે છે. અને આ સર્વશક્તિમાન નિયમ તમારા વિચારો મારફત કાર્યરત બને છે. તમે પોતે જ આકર્ષણના નિયમને તમારા વિચારો મારફતે આમંત્રો છો. ઈસવીસન 1912માં ચાર્લ્સ હાનેલે એને આ રીતે ઓળખાવ્યો હતો. સૌથી મહાન અને સૌથી વધુ અસરકારક નિયમ જેના ઉપર સર્જનની સમગ્ર પ્રક્રિયા આધારિત છે. બોબ પ્રોક્ટરના મતે દરેક યુગના શાણા માણસો એને જાણતા જ હોય છે. તમે સીધા પ્રાચીન બેબીલોનમાં પહોંચી જાઓ તેઓ તેને જાણતા હતા. અલબત્ત પસંદગીના થોડા જ માણસો સુધી આ જ્ઞાન સીમિત હતું. ઇતિહાસવિદો પ્રાચીન બેબીલોન અને તેની સંસ્કૃતિની મહાન સિદ્ધિઓના અને ફાટફાટ થતી સમૃદ્ધિના ગુણગાન ગાતા થાકતા નથી. વિશ્વની 7 અજાયબીઓમાંની એક ધી હેંગિંગ ગાર્ડન આ સંસ્કૃતિની દેન છે. બ્રહ્માંડના નિયમોને સમજીને એનો અમલ કેવી રીતે કરવો તે તેઓ જાણતા હતા. તેથી જ ઇતિહાસમાં તેઓ સૌથી વધુ શ્રીમંત લોકો તરીકે જાણીતા થયા. બોબ પ્રોક્ટર આગળ જણાવતા કહે છે, તમને ખ્યાલ છે ખરો કે સમગ્ર માનવ જાતિની 1% વસ્તી સમગ્ર આવકનો 96% ભાગ લઈ જાય છે. તમે તેને અકસ્માત ગણશો? એનું આયોજન જ એ રીતે થયું છે. જેઓ કંઈક સમજે છે તેમને રહસ્યની જાણ છે. હવે તમને પણ આ રહસ્યની જાણ કરવામાં આવી રહી છે. જે લોકોએ જીવનમાં સંપત્તિ મેળવી છે તેમણે જાણીએ અજાણીએ રહસ્યનો ઉપયોગ કર્યો છે. તેઓ હંમેશા અઢળક સંપત્તિનો જ વિચાર કરતા હોય છે. તેના સિવાયનો કોઈ વિચાર તેઓ કરતા નથી. સંપત્તિના જ વિચારો તેમના મનમાં રમ્યા કરે છે. તેઓ એક સંપત્તિને જ ઓળખે છે, અન્ય કોઈ બાબતનું તેમના મનમાં સ્થાન નથી હોતું. તેઓ તેના વિશે સભાન હોય કે નહીં હોય, પણ તેમનું ચિત્ત સંપત્તિના વિચારમાં જ ખોવાયેલું હોય છે, જેને લીધે સંપત્તિ તેમને મળે છે. આકર્ષણના નિયમનું એ પરિણામ છે. રહસ્ય અને આકર્ષણનો સક્રિય નિયમ જણાવવા માટે એક ઉદાહરણ પૂરતું થઈ પડશે. તમને એવા લોકોનો ખ્યાલ હશે જે લોકોએ અઢળક સંપત્તિ મેળવી હોય, પછી તેને ગુમાવી બેઠા હોય અને પછી પાછા બહુ ઓછા સમયમાં સદ્ધર બન્યા હોય. આમાં એવું બનતું હોય છે કે એ લોકો જાણતા હોય કે ન હોય, પણ તેઓ સંપત્તિ વિશે જ વિચારતા રહેતા હોય છે. તેથી સંપત્તિ તેમને મળે છે, પછી તેમના મનમાં એવી આશંકા જાગવા લાગે છે કે આ સંપત્તિ રહેશે કે નહીં. ધીમે ધીમે સંપત્તિ ગુમાવવાનો ડર તેમના ચિત્તનો કબજો લઈ લે છે. સંપત્તિ મેળવવાના વિચારને બદલે તેને ગુમાવવાનો ડર વધુ હોય છે, જે તેના ગુમાવવાનું કારણ બને છે. એકવાર તેઓ સંપત્તિ ગુમાવે છે, પછી તેને ગુમાવવાનો ડર રહેતો નથી. પાછું તેમનું ચિત્ત સંપત્તિ મેળવવામાં વ્યસ્ત થઈ જાય છે અને સંપત્તિ તેમને પાછી મળે છે. આકર્ષણનો નિયમ તમારા વિચારોને અનુસરે છે, એ વિચારો ગમે તેવા કેમ ન હોય. સમાન વસ્તુઓ સમાન વસ્તુઓને આકર્ષે છે. જ્હોન અસારાફ, કે જેઓનો મતે આકર્ષણના નિયમને સમજવાનો સહેલો ઉપાય એ છે કે હું મારી જાતને ચુંબક માનવા લાગું અને મને ખબર છે બીજું ચુંબક મારા તરફ આકર્ષાશે. તમે આ વિશ્વનું સૌથી વધુ શક્તિશાળી લોહ ચુંબક છો. તમારી અંદર જે ચુંબકીય શક્તિ છે તે દુનિયાની કોઈ પણ શક્તિ કરતાં વધારે છે. આ અમાપ ચુંબકીય શક્તિ તમને તમારા વિચારો દ્વારા મળી છે. બોબ ડોયલ, કે જેઓ લેખક અને આકર્ષણના નિયમના નિષ્ણાત છે, તેઓના મતે મૂળભૂત રીતે આકર્ષણનો નિયમ એવું કહે છે કે સમાન વસ્તુઓ એકબીજાને આકર્ષે છે. એટલે કે આપણે એક સરખા વિચારોની વાત કરી રહ્યા છીએ. આકર્ષણનો નિયમ એવું કહે છે કે સમાન વસ્તુઓ એકબીજાને આકર્ષે છે. તેથી તમારા મનમાં કોઈ વિચાર ચાલતો હોય તો તે એના જેવા અન્ય વિચારોને આકર્ષે છે. થોડાક વધુ ઉદાહરણો જોઈએ.
જેમાં તમે તમારા જીવનમાં આકર્ષણના નિયમના સંદર્ભમાં આવું અનુભવ્યું હશે. તમે ક્યારેક એવી વાત માટે વિચારવા લાગ્યા હો જેનાથી તમે ખુશ ન હતા, એ વાત વિશે તમે જેટલું વધારે વિચાર્યું એટલી જ વધારે એ વાત ખરાબ લાગી. આમ થવાનું કારણ એ કે તમે એક જ વાત વિશે સતત વિચાર્યા કરતા હતા, અને એટલે જ આકર્ષણનો નિયમ એવા જ બીજા વિચારો તમારા તરફ ખેંચી લાવે છે. થોડીક જ ક્ષણોમાં તમારા મગજમાં એટલા બધા દુઃખદ વિચારો ભરાઈ જશે કે તમારી હાલત પહેલાં કરતાં વધુ ખરાબ થતી જશે. તમે આ અંગે જેટલું વધારે વિચારશો તેટલા જ વધુ દુઃખી થશો. તમે કોઈ ગીત સાંભળ્યું હોય ત્યારે તમને સમાન વિચારોનો આકર્ષણનો અનુભવ થયો હશે. તમને ખ્યાલ આવ્યો હશે કે એ ગીતને તમારા મગજમાંથી તમે બહાર કાઢી શકતા નથી. તમારા મગજમાં સતત એ ગીત ગૂંજતું રહે છે. જ્યારે તમે એ ગીત સાંભળ્યું હતું ત્યારે તમારી જાણ બહાર એ ગીત તમારા ધ્યાન અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એમ થયા પછી તમે એ ગીત વિશેના સમાન વિચારોનો નિમિત્ત બન્યા હશો. એને લીધે આકર્ષણનો નિયમ કાર્યરત થયો અને તેણે એ ગીત સાથે મેળ ખાતા વિચારોને તમારા તરફ આકર્ષ્યા. જ્હોન અસારાફના મતે માણસ તરીકે આપણું કામ ગમતા વિચારોમાં રમતા રહેવાનું છે. આપણને શું જોઈએ છે તેના વિશે આપણે એકદમ સ્પષ્ટ છીએ. એમ કરીને આપણે બ્રહ્માંડના એક સૌથી મહાન નિયમને આમંત્રણ આપીએ છીએ, અને એ છે આકર્ષણનો નિયમ. તમે જેનો સૌથી વધુ વિચાર કરો છો તેવા તમે બનો છો. એટલું જ નહીં, જેના વિશે સૌથી વધુ વિચાર કરો છો તેને પણ તમે આકર્ષો છો. તમારું હાલનું જીવન તમારા ભૂતકાળના વિચારોનું પ્રતિબિંબ છે. તેમાં તમે જેને સૌથી વધુ અગત્યની બાબતો ગણતા હો તેનો પણ સમાવેશ થાય છે, તેમજ જેને અગત્યની ન ગણતા હો તેવી બાબતોનો પણ સમાવેશ થાય છે. જેનો તમે સૌથી વધુ વિચાર કરતા હો તેને તમે આકર્ષો છો. તેથી તમને તમારા જીવનની દરેક બાબતના સૌથી વધુ અસરકારક વિચારો કયા છે તેનો ખ્યાલ આવે છે. કારણ એ તમારા અનુભવની બાબત છે. હવે તમે રહસ્ય સમજવા લાગ્યા છો, જે જ્ઞાન દ્વારા તમે ધારો એ બદલી શકો છો. બોબ પ્રોક્ટરના મતે જે વસ્તુ તમારા ચિત્તનો કબજો જમાવીને બેઠી છે તે વસ્તુ તમારા હાથમાં આવવાની જ છે. તમને શું જોઈએ છે તે વિશે તમે વિચારો અને પછી એ વિચાર દૃઢ કરો તો તમે જેવું વિચારેલું છે તેવું તમારા જીવનમાં બનશે. માઇક ડુલી, કે જેઓ લેખક અને આંતરરાષ્ટ્રીય વક્તા છે, તેઓના મતે આ નિયમનો સાર ત્રણ શબ્દોમાં આ રીતે આપી શકાય. વિચારોનું વસ્તુમાં રૂપાંતર. સૌથી શક્તિશાળી નિયમ દ્વારા તમારા વિચારોનું વસ્તુમાં રૂપાંતર થશે. તમારા વિચારો વસ્તુ બની જશે. આ વાત તમે તમારી જાતને કહો, એને તમારી ચેતનામાં પ્રવેશવા દો. તમારા વિચારો વસ્તુ બની જશે. જ્હોન અસારાફના મતે મોટાભાગના લોકોને એ વાતનો ખ્યાલ નથી હોતો કે વિચારની વીજ તરંગોની જેમ ચોક્કસ ફ્રીક્વન્સી હોય છે. વિચારને માપી શકાય છે, તેથી તમે એકને એક વિચાર વારંવાર કર્યા કરો. જેમ કે નવી નક્કોર કાર ખરીદવાનો, તમને જરૂર છે ધનનો, તમે જે શરૂ કરવા ધારો છો તે કંપનીનો અથવા તો જીવનસાથીનો. તમે સતત એવી કલ્પના કરો કે વસ્તુ કોના જેવી હશે, તો તમે વિચારોની ચોક્કસ ફ્રીક્વન્સી સેટ કરી રહ્યા છો. ડૉક્ટર જો વિટાલના મતે વિચાર ચુંબકીય સંકેત મોકલે છે જે એની સમકક્ષ વસ્તુને તમારી તરફ આકર્ષે છે. ચાર્લ્સ હાનેલના મતે મગજમાં ઘર કરી ગયેલો કોઈ પણ વિચાર અથવા તો માનસિક અભિગમ એ લોહ ચુંબક છે, અને નિયમ એવો છે કે કોઈ ચીજ કે બાબત તેના જેવી અન્ય કોઈ ચીજ કે બાબતને આકર્ષે છે. પરિણામે જે પણ માનસિક અભિગમ હોય એ એની પ્રકૃતિ અનુસાર એવી જ પરિસ્થિતિને આકર્ષે છે. વિચારો ચુંબકીય શક્તિ ધરાવે છે અને તેની ચોક્કસ ફ્રીક્વન્સી હોય છે. તમે જે કંઈ વિચારો એ વિચારો બ્રહ્માંડમાં આંદોલિત થઈ સમાન સ્તરે એના જેવી વસ્તુઓને આકર્ષે છે. જે કંઈ મોકલવામાં આવ્યું છે તે મૂળ તરફ પાછું ફરે છે. તે મૂળ તે તમે છો. આ રીતે વિચારો. ટેલિવિઝન સ્ટેશનનો ટ્રાન્સમિશન ટાવર અમુક ફ્રીક્વન્સીમાં કાર્યક્રમ પ્રસારિત કરે છે, જે દ્રશ્યોમાં પરિવર્તિત થઈને તમારા ટેલિવિઝન પર પહોંચે છે. આ પ્રક્રિયા કેવી રીતે બને છે તેની આપણામાંના મોટાભાગના લોકોને જાણ નથી હોતી, પણ આપણને એટલી તો ખબર હોય છે કે દરેક ચેનલની ચોક્કસ ફ્રીક્વન્સી હોય છે. આપણે ફ્રીક્વન્સી પર પ્રોગ્રામ ગોઠવીએ એટલે ટેલિવિઝન ઉપર દ્રશ્યો આવવા લાગે છે. જે ચેનલ જોઈતી હોય એની ફ્રીક્વન્સી અનુસાર આપણે પ્રોગ્રામ સેટ કરવો પડે. જો આપણને જુદું ચિત્ર જોવાનું મન થાય
તો ચેનલ બદલીએ છીએ અને તેને નવી ફ્રિકવન્સી પર સેટ કરીએ છીએ। તમે મનુષ્યરૂપી ટ્રાન્સમિશન ટાવર છો અને પૃથ્વી ઉપરના કોઈ પણ ટેલિવિઝન ટાવર કરતાં વધારે શક્તિશાળી છો। આ બ્રહ્માંડમાં તમે સૌથી વધુ શક્તિશાળી ટ્રાન્સમિશન ટાવર છો। તમારું ટ્રાન્સમિશન તમારી જિંદગી અને તમારા વિશ્વને બનાવે છે। તમે જે વિચારના તરંગો સર્જો છો તે શહેર, દેશ તથા વિશ્વની પહેલે પાર પહોંચે છે। સમગ્ર બ્રહ્માંડમાં તે ગુંજવા લાગે છે। એ જ ફ્રિકવન્સીને તમે તમારા વિચારો દ્વારા પ્રસારિત કરો છો। તમારા વિચારોના પ્રસારણ દ્વારા જે દ્રશ્યો મળે છે તે તમારા દીવાનખાનના ટેલિવિઝનના પડદા પર નહીં પણ જિંદગીના પડદા પર દેખાય છે। તમારા વિચારો દ્વારા જે વીજ તરંગ જન્મે છે તે તેના જેવી વસ્તુઓને તે જ ફ્રિકવન્સી પર આકર્ષે છે અને પછી તેનું પુનઃ પ્રસારણ તમારી જિંદગીના દ્રશ્ય રૂપે થાય છે। તમે જો તમારી જિંદગીમાં કોઈ ફેરફાર ઈચ્છતા હો તો તમારા વિચારોમાં ફેરફાર કરો, તેને અલગ ચેનલ તથા ફ્રિકવન્સી પર સેટ કરો। ચાર્લ્સ હાનેલના મતે માનસિક શક્તિમાંથી ઉઠતા તરંગો સૌથી વધુ સુંદર અને સૌથી વધુ શક્તિશાળી હોય છે। બોબ પ્રોક્ટર કહે છે, જો તમે સુખી જીવનની કલ્પના કરશો તો તમે તેને તમારા તરફ આકર્ષો છો। આ સિદ્ધાંત દરેક વખતે દરેક વ્યક્તિને લાગુ પડે છે। તમારી જાતને અઢળક સંપત્તિની વચ્ચે જોવાનું વિચારો ત્યારે આકર્ષણના નિયમ અનુસાર તમે દ્રઢપણે અને સભાનપણે તમારી જિંદગીનું ઘડતર કરો છો। એ સાવ સહેલું છે, પણ તો પછી સ્પષ્ટપણે એક સવાલ ઊભો થાય છે કે દરેક વ્યક્તિ કેમ તેના સપનાની જિંદગી જીવતી નથી? તેનો જવાબ છે, ખરાબ નહીં પણ સારી બાબતોને આકર્ષો। જોન અસારફ કહે છે કે આ જ સમસ્યા છે, મોટાભાગના લોકો તેમને જે જોઈતી નથી તે વસ્તુનો વિચાર કરે છે અને પછી એ અણગમતી બાબત તેમની સામે વારંવાર આવે ત્યારે તેમને નવાઈ લાગે છે। લોકોને પોતે ઈચ્છેલી વસ્તુ ન મળવાનું એક જ કારણ હોઈ શકે, તે લોકો પોતાને શું જોઈએ છે તેના કરતાં શું નથી જોઈતું તેનો વિચાર વધારે કરે છે। તમારા વિચારો તરફ ધ્યાન આપો। તમે જે શબ્દો ઉચ્ચારો છો તે સમજો, નિયમ અફર છે, તેમાં કાંઈ ગડબડ નથી। સદીઓથી માનવજાતને પ્લેગથી પણ ખરાબ એક રોગચાળો પજવતો રહ્યો છે, એ રોગ છે નથી જોઈતુંનો। આ રોગને માણસો જીવતો રાખે છે, નથી જોઈતું એ વાત તેમના મનમાં ઘર કરી ગઈ હોય છે। તેમના ધ્યાનમાં, વાતોમાં, કાર્યોમાં આ વાત સંપૂર્ણપણે છવાયેલી હોય છે, પણ આ એક એવી પેઢી છે જે ઇતિહાસ બદલી નાખશે, કારણ કે આ રોગ શેને લીધે છે તેનું જ્ઞાન આપણને મળ્યું છે। તમારેથી તેની શરૂઆત થશે અને આ નવી વૈચારિક ક્રાંતિના તમે સૂત્રધાર બનશો, જે જોઈએ છે તેનો જ વિચાર કરશો તથા તે વિશે વાત કરશો। બોબ ડોયલ કહે છે કે તમે સારું કે ખરાબ વિચારો છો તેની સાથે આકર્ષણના નિયમને કંઈ જ લાગતું ઓળખતું નથી। તમને તેની જરૂર છે કે નહીં એની પણ તેને પરવા નથી, એ તો માત્ર તમારા વિચારોને પ્રતિસાદ આપે છે। તેથી તમે જો ડુંગર જેટલા દેવાનો જ વિચાર કરતા હો અને તેની ચિંતા કરતા હો તો તેનો સંકેત બ્રહ્માંડને આપો છો કે આ દેવાના ડુંગર નીચે હું દટાયેલો છું। તમે તમારી આ જાતને વાત દ્રઢતાપૂર્વક કહો છો, તમારા અસ્તિત્વની દરેક પળે તમે આવું અનુભવો છો। આકર્ષણનો નિયમ તમે જેનો પણ વિચાર કરતા હો તે જ તમને આપે છે। આકર્ષણનો નિયમ એ કુદરતનો નિયમ છે, એ બિલકુલ તટસ્થ છે, સારા અને નરસા વચ્ચે ભેદ કરતો નથી। એ તમારા વિચારોને તમારા જીવનમાં સાકાર કરે છે। આકર્ષણનો નિયમ તમે જેવું વિચારો છો તેવું જ તમને આપે છે। લીઝા નિકોલસ, કે જેઓ લેખક અને વ્યક્તિગત સશક્તિકરણ નિષ્ણાત છે, તેઓ કહે છે કે આકર્ષણનો નિયમ આજ્ઞાંકિત છે। તમે જ્યારે તમને અણગમતી વાતોનો વિચાર કરતા હો અને તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા હો ત્યારે આકર્ષણનો નિયમ દરેક વખતે તમને જે જોઈતું હોય છે તે જ આપશે। જ્યારે તમે વણજોઈતી વાત પર ધ્યાન કેન્દ્રિત કરતા હો, જેવી કે મારે મોડા પડવું નથી, મારે મોડા પડવું નથી, ત્યારે આકર્ષણનો નિયમ એ સાંભળવા તૈયાર નથી હોતો કે તમને આ નથી જોઈતું। એ તો તમે જે વિચારો છો એનો અમલ કરવા તૈયાર હોય છે અને એ તો વારંવાર એમ જ બનતું રહેવાનું। કોઈ બાબતમાં તમે ધ્યાન કેન્દ્રિત કરતા હો પછી ભલે ને તમારું જે થવાનું હોય તે થાય, તમે જેવું વિચારો છો તેવું ખરેખર તમારા જીવનમાં બને છે। તમે જ્યારે તમને જોઈતી વસ્તુ વિશે વિચારો છો અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરો છો ત્યારે તે ક્ષણે તમે બ્રહ્માંડની ઉચ્ચતમ શક્તિને આહવાન આપો છો।
આકર્ષણનો નિયમ નથી જોઈતું, ના, નહીં અથવા એ પ્રકારના નકારાત્મક શબ્દોની નોંધ લેતો નથી. તમે નકારાત્મક ઉદ્ગારો કાઢો છો ત્યારે આકર્ષણનો નિયમ એનો કેવો અર્થ કરે છે તે જુઓ. તમે વિચારો કે મારે આ કપડાં પર કોઈ ડાઘ પડવા દેવો નથી, તો આકર્ષણનો નિયમ સમજે છે કે મારે આ કપડાં પર ડાઘ પડવા દેવો છે, વધારે ડાઘ પડવા દેવા છે. તમે એમ વિચારો કે મારા વાળની સ્ટાઇલ બગાડી ન નાખે તો સારું, ત્યારે આકર્ષણનો નિયમ સમજે છે કે મારા વાળ બગડવા જોઈએ. તમે જ્યારે એવો વિચાર કરો કે મારે મોડા પડવું નથી, તો આકર્ષણનો નિયમ સમજે છે કે હું મોડા પડવા માગું છું. તમે જ્યારે એવો વિચાર કરતા હો કે પેલો માણસ મારી સાથે સારી રીતે વર્તે તો સારું, ત્યારે આકર્ષણનો નિયમ સમજે છે કે પેલો માણસ તથા અન્ય માણસો મારી સાથે ખરાબ રીતે વર્તે એવું હું ઈચ્છું છું. તમે જો એવો વિચાર કરો કે રેસ્ટોરાંમાં નોંધાયેલું ટેબલ કોઈને આપી ન દેતો સારું, તો આકર્ષણનો નિયમ સમજે છે કે રેસ્ટોરાંવાળો ટેબલ કોઈને આપી દે એવું હું ઈચ્છું છું. તમે જ્યારે એમ વિચાર કરો કે આ બૂટ મને ડંખે નહીં તો સારું, તો આકર્ષણનો નિયમ સમજે છે આ બૂટ મને ડંખે એવું હું ઈચ્છું છું. તમે જ્યારે એવો વિચાર કરતા હો કે આ બધા કામ હું પૂરા નહીં કરી શકું, તો આકર્ષણનો નિયમ સમજે છે કે મારે કામ વધે એવું હું ઈચ્છું છું. જ્યારે તમે એમ વિચાર કરો કે મને ફ્લૂ ન થાય તો સારું, ત્યારે આકર્ષણનો નિયમ સમજે છે મને ફ્લૂ તથા અન્ય રોગો થાય તેવું હું ઈચ્છું છું. તમે જ્યારે મનમાં વિચાર કરતા હો કે મારે દલીલ નથી કરવી, ત્યારે આકર્ષણના નિયમ વિચારે છે કે વધુ દલીલબાજી કરવાની મારી ઈચ્છા છે. તમે જ્યારે એમ વિચારો કે તમે મારી સાથે આ રીતે વાત ન કરો, ત્યારે આકર્ષણનો નિયમ સમજે છે કે તમે આ જ રીતે મારી સાથે વાત કરો એવું હું ઈચ્છું છું, બીજા લોકો પણ મારી સાથે આ રીતે બોલે એમ હું ઈચ્છું છું. આકર્ષણનો નિયમ તમે જેનો વિચાર કરો છો તે જ તમને આપે છે. વાત પૂરી થઈ. બોબ પ્રોક્ટર કહે છે, તમે માનો કે ન માનો, તમે સમજો કે ન સમજો, આકર્ષણનો નિયમ એની રીતે કામ કરે છે. આકર્ષણનો નિયમ એ તો સૃષ્ટિનો નિયમ છે. ક્વોન્ટમ ફિઝિક્સ પણ આપણને કહે છે કે સમગ્ર બ્રહ્માંડ વિચારમાંથી ઉદ્ભવ્યું છે. તમારા વિચારો તથા આકર્ષણના નિયમને આધારે તમે તમારા જીવનને ઘડો છો. દરેક વ્યક્તિ આ જ પ્રમાણે કરે છે. તમે જાણવા લાગ્યા છો તેથી આ થાય છે એવું નથી. આદિકાળથી તમારા અને અન્યોના જીવનમાં આ પ્રમાણે બનતું આવ્યું છે. તમે જ્યારે આ વસ્તુનું જ્ઞાન મેળવો છો ત્યારે તમને એ વાતનો ખ્યાલ આવે છે કે તમારા જીવનમાં મળેલી વિચારવાની શક્તિને લીધે તમે કેટલા શક્તિશાળી બનો છો. લિસા નિકોલ્સના મતે જ્યાં સુધી તમારા વિચારવાની પ્રક્રિયા ચાલુ છે ત્યાં સુધી એક કામ કરી રાખે છે. તમારા વિચારોનો પ્રવાહ જેમ વહેતો રહે છે તેમ આકર્ષણનો નિયમ કામ કરતો રહે છે. તમે અતીતના વિચારોમાં ખોવાઈ જાઓ છો ત્યારે પણ આકર્ષણનો નિયમ કામ કરે છે. તમે જ્યારે વર્તમાન અથવા ભવિષ્યનો વિચાર કરતા હોવ છો ત્યારે પણ આકર્ષણનો નિયમ કામ કરે છે. એ સતત ચાલતી પ્રક્રિયા છે. તમે એમાં વિરામ ન લઈ શકો, તમે એને અટકાવી ન શકો. હંમેશા એ તમારા વિચારો ભેગો કાર્યરત રહે છે. આપણને એનો ખ્યાલ હોય કે ન હોય, આપણે ઘણો ખરો વખત વિચારતા રહીએ છીએ. તમે જ્યારે બોલતા હોવ છો કે કોઈકને સાંભળતા હોવ છો, તમે વિચારતા રહો છો. તમે છાપું વાંચતા હો કે ટેલિવિઝન જોતા હો, તમે વિચારતા રહો છો. તમે જ્યારે અતીતની સ્મૃતિ વાગોળો છો ત્યારે તમે વિચારતા હો છો. તમે જ્યારે ભવિષ્યની કોઈ બાબતનો ખ્યાલ કરો છો તમે વિચારતા હો છો. ગાડી ચલાવો છો ત્યારે પણ તમે વિચારતા હો છો. સવારે જ્યારે તૈયાર થતા હો છો ત્યારે તમે વિચારતા હો છો. આપણામાંના ઘણા ખરા જ્યારે ઊંઘતા હોઈએ છીએ ત્યારે જ વિચારવાનું બંધ કરીએ છીએ. અલબત્ત સૂતા પહેલાં જે વિચારો આવ્યા હોય તેને માટે આકર્ષણનો નિયમ કામ કરતા હોય છે. તમે સુવા જાઓ છો એ પહેલાં જે કંઈ વિચારો તે સારું વિચારો. માઇકલ બર્નાર્ડ બેકવિથ કહે છે, સર્જન હંમેશા થતું રહે છે. દરેક વ્યક્તિ જ્યારે વિચારમાં હોય છે કે પછી તેની પાસે વિચારવાની દીર્ઘ દ્રષ્ટિ હોય છે ત્યારે તે સર્જન કરે છે. આવા વિચારને પરિણામે કંઈક તો જરૂર ફળ મળે છે. અત્યારે તમે જે વિચારો છો તે તમારી ભાવિ જિંદગી બનાવે છે. તમારા વિચારો દ્વારા જ તમે તમારી જિંદગી ઘડો છો. તમે હંમેશા વિચારતા રહો છો તેથી તમે સર્જન કરો છો. તમે જે તીવ્રપણે વિચાર કરો છો અથવા જે બાબત પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરો છો તે તમારા જીવનમાં જરૂર પ્રગટ થશે. કુદરતના સઘળા નિયમોની જેમ આ નિયમ પણ નક્કર છે. તમે તમારું જીવન સર્જો છો. તમે જેવું વાવો છો તેવું લણો છો. તમારા વિચારો એ બીજ છે. તમે જે પાક લણશો તેનો આધાર તમે જે બીજ વાવો છો તેના ઉપર છે.
તમે ફરિયાદ કરતા હશો તો આકર્ષણનો નિયમ દ્રઢપણે તમારા જીવનમાં એવી પરિસ્થિતિ સર્જશે જેના વિશે તમારે ફરિયાદ કરવાની જ રહેશે. તમે કોઈને ફરિયાદ કરતા સાંભળો અને તેના તરફ ધ્યાન પરોવો, તેના તરફ સહાનુભૂતિ બતાવવા, તેની સાથે સંબંધ થાવો, તે જ ક્ષણથી તમે પણ એવી પરિસ્થિતિને નોતરો છો જેના વિશે તમને ફરિયાદ હોય. તમારા વિચારો દ્વારા તમે જે બાબતમાં ધ્યાન કેન્દ્રિત કરો છો, નિયમ તમને તે જ વળતર રૂપે આપશે. પ્રબળ જ્ઞાન દ્વારા તમારી વિચારવાની પદ્ધતિ બદલીને તમે તમારા સમગ્ર જીવનની પરિસ્થિતિ તથા પ્રસંગોને સંપૂર્ણપણે બદલી શકો છો. બિલ હેરિસ, કે જેઓ શિક્ષક અને સેન્ટર પોઈન્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક છે, તેઓ વાત કરતા કહે છે કે રોબર્ટ નામનો મારો એક વિદ્યાર્થી હતો. તે અમારો ઓનલાઈન કોર્સ કરતો હતો. તે મને ઈમેલથી સંપર્ક કરતો હતો. રોબર્ટ સજાતીય હતો. તેણે તેના જીવનની કડવી વાસ્તવિકતા મને ઈમેલથી જણાવી હતી. તેના કર્મચારીઓ તેને ભેગા થઈને હેરાન કરતા હતા. તેમનો વ્યવહાર ખૂબ ખરાબ હતો. તેના લીધે તે સતત ટેન્શનમાં રહેતો હતો. રસ્તા ઉપરથી તે નીકળતો ત્યારે વિકૃત મનોદશાવાળા લોકો ઘેરી વળીને તેને હેરાન કરતા હતા. તેને હાસ્ય કલાકાર બનવું હતું. તે જ્યારે હાસ્યના પ્રયોગો કરતો હતો ત્યારે તે સજાતીય હોવાની બાબતે મશ્કરીનો ભોગ બનતો હતો. તેનું જીવન દુઃખથી ભરેલું હતું. તે પોતે સજાતીય હતો એટલે તેના પર હુમલા થતા હતા. મેં એને શીખવાની શરૂઆત એ રીતે કરી કે એને જે નહોતી જોઈતી એ બાબત તરફ તે વધારે ધ્યાન આપતો હતો. તેણે મને જે ઈમેલ મોકલ્યો હતો તે મોકલાવીને કહ્યું, તને જે વસ્તુઓ નથી ગમતી અને જેની વાત તું મને કરવા માંગે છે તેના વિશે ધ્યાન આપ. હું જોઈ શકું છું કે આ બાબત વિશે તું અત્યંત સંવેદનશીલ છે. તું જ્યારે કોઈ સંવેદનશીલ બાબત તરફ વધારે સભાન હોય ત્યારે તેનું પુનરાવર્તન થવાની શક્યતા વધી જાય છે. પછી તેણે દિલથી જે બાબત વધારે મહત્વની હતી તેના તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું. પછી તેણે તેને અજમાવવાનું શરૂ કર્યું. પછીના 7-8 અઠવાડિયા દરમિયાન જે કંઈ બન્યું તે ખરેખર જ ચમત્કાર. ઓફિસમાં જે માણસો તેને હેરાન કરતા હતા તેઓ કાં તો ટ્રાન્સફર થઈને બીજા ડિપાર્ટમેન્ટમાં ગયા અથવા તો કંપની છોડીને જતા રહ્યા. બાકી બચેલાઓ તેનાથી છૂટા રહેવા લાગ્યા. તેને તેના વ્યવસાયમાં મજા આવવા લાગી. રસ્તા ઉપરથી નીકળતો ત્યારે કોઈ તેને હેરાન પરેશાન ન કરતું. તેઓ ત્યાં હતા જ નહીં. તે જ્યારે હાસ્ય કલાકારનો પાઠ ભજવતો ત્યારે તેને સ્ટેન્ડિંગ ઓવેશનથી આદર મળવા લાગ્યો. કોઈ તેની મશ્કરી નહોતું કરતું. તેનું સમગ્ર જીવન બદલાઈ ગયું કારણ કે તેણે તેના ધ્યાનનું કેન્દ્ર બદલ્યું હતું. જે તેને જોઈતું નહોતું, જેનાથી તે ડરતો હતો, તેના પરથી ધ્યાન હટાવીને તેને જે જોઈતું હતું તેના પરથી ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. રોબર્ટનું જીવન બદલાયું કેમ કે તેના વિચારો બદલાયા. તેણે ફ્રીક્વન્સી બદલીને બ્રહ્માંડમાં જુદા આંદોલનો સર્જ્યા. આ નવી ફ્રીક્વન્સી અનુસાર દ્રશ્યો બદલાવવાનું બ્રહ્માંડ માટે જરૂરી છે. પરિસ્થિતિ ગમે તેટલી અશક્ય લાગતી હોય તો પણ રોબર્ટના નવા વિચારોને કારણે નવા આંદોલનો સર્જાયા અને તેની જિંદગી બદલાઈ ગઈ. તમારી જિંદગી તમારા હાથમાં છે. તમે હાલમાં જ્યાં પણ હો અને તમારા જીવનમાં જે કંઈ બની ગયું હોય તો પણ સભાનપણે તમે વિચારોની પસંદગી કરો અને જુઓ તમારું જીવન બદલાય છે કે નહીં. આશા મરી પરવારી હોય એવી કોઈ સ્થિતિ નથી. તમારા જીવનની દરેક પરિસ્થિતિ બદલાઈ શકે છે. તમારા મગજની શક્તિ. માઇકલ બર્નાર્ડ બેકવિથ કહે છે કે જાગ્રત મનમાં તમારા ચિત્તનો કબજો જમાવીને બેઠા હોય એવા શક્તિશાળી વિચારો જે જાણીએ અજાણીએ ચાલતા હોય તેને જ તમે આકર્ષો છો. આ એક મૂળ વાત છે. ભૂતકાળમાં તમે સભાન હતા કે નહીં એ વાત મહત્વની નથી, પણ તમે હવે એ વિશે સજાગ બન્યા છો. આ ક્ષણે રહસ્યના જ્ઞાનને કારણે તમે ગાઢ નિંદ્રામાંથી જાગ્યા છો અને જાગ્રત બન્યા છો. જ્ઞાન વિશે, નિયમ વિશે અને વિચારો દ્વારા મળેલી શક્તિ વિશે જાગૃત થયા છો. ડૉક્ટર જ્હોન ડેમાર્ટિની કહે છે, રહસ્ય વિશે તમે ધ્યાનપૂર્વક વિચારો અને મગજની શક્તિનો તથા રોજબરોજના જીવનમાં ધ્યેયની શક્તિનો તમે વિચાર કરો તો ખ્યાલ આવશે કે એ આપણી આસપાસમાં જ છે. આપણે તો ફક્ત આંખ ખોલીને જોવાની જરૂર છે. લીઝા નિકોલ્સ કહે છે કે આકર્ષણના નિયમને તમે બધે જ જોઈ શકો છો. તમે દરેક વસ્તુને તમારા તરફ ખેંચી શકો છો. માણસો, વ્યવસાય, સંજોગો, સ્વાસ્થ્ય, સંપત્તિ, ઋણ, આનંદ, તમે ચલાવી રહ્યા છો તે કાર, જેનો તમે ભાગ છો તે સમાજ, લોહચુંબકની માફક આ તમામને તમે તમારા તરફ ખેંચી શકો. તમે જે તમારા વિશે વિચારો છો તે તમે પામો છો. તમારું જીવન એ તમારા વિચારોનું પરિણામ છે.
આ બ્રહ્માંડ સમાવવામાં માને છે, બહાર રાખવામાં નહીં. આકર્ષણના નિયમની બહાર કોઈ બાબત નથી. અસરકારક રીતે તમારા ચિત્તમાં જે વિચારો ચાલતા રહે છે તેનું તમારા જીવનમાં પ્રતિબિંબ પડે છે. આ ગ્રહ પર દરેક સજીવ વસ્તુ આકર્ષણના નિયમને આધીન છે. મનુષ્ય વિશે અલગ તરી આવતી બાબત એ છે કે વિચારી શકે તેવું મગજ તેમની પાસે છે. વિચારોને પસંદ કરવા માટે તેમની પાસે મુક્ત ઈચ્છાશક્તિ છે. પ્રયોજનપૂર્વક વિચારવાની તાકાત તથા મનની ઈચ્છા પ્રમાણે સમગ્ર જીવનને ઘડવાની શક્તિ તેમની પાસે છે. ડૉક્ટર ફ્રેડ એલન વોલ્ફ, કે જેઓ ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્રી, અધ્યાપક અને પારિતોષિક વિજેતા છે, તેઓનું કહેવું હતું કે આશાવાદી ચિંતન કે કાલ્પનિક પાગલપનને વશ થઈને હું આ કહેતો નથી. ઊંડી પાયાની સમજને આધારે હું તમને આ કહું છું કે ક્વોન્ટમ ફિઝિક્સ આ શોધ તરફ આપણું ધ્યાન દોરે છે. એ કહે છે કે મગજને લાવ્યા વિના આ બ્રહ્માંડનું અસ્તિત્વ સંભવ નથી. આપણે જે વિશે વિચારીએ છીએ તે વસ્તુ ખરેખર તો મગજ દ્વારા આકાર પામે છે. બ્રહ્માંડના સૌથી વધુ શક્તિશાળી ટ્રાન્સમિશન ટાવરના ઉદાહરણને તમે યાદ કરો તો ડૉક્ટર વોલ્ફના શબ્દોમાં તેની ઝલક દેખાય. તમારું મગજ વિચારતું રહે છે અને દ્રશ્યો દ્વારા તે તમારા જીવનના અનુભવોનું પુનઃ પ્રસારણ કરે છે. તમારા વિચારો દ્વારા તમે તમારી જિંદગી બનાવો છો. એટલું જ નહીં, તમારા વિચારો આ વિશ્વ બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. તમે એવું વિચારતા હો કે તમે સાવ નકામા છો અને આ જગતમાં નમાલા છો, તો તમે એ વિશે ફરીથી વિચારો. હકીકતમાં તમારું મગજ તમારી આસપાસનું વિશ્વ બનાવે છે. ક્વોન્ટમ ફિઝિક્સના છેલ્લા 80 વર્ષના સંશોધન તથા નક્કર કામગીરીને લીધે માણસના મગજની સર્જન કરવાની અમાપ શક્તિ વિશે આપણે બરાબર જાણવા લાગીએ છીએ. તેમનું તારણ વિશ્વના મહાન ચિંતકો કાર્નેગી, ઇમર્સન, શેક્સપિયર, બેકન, કૃષ્ણ અને બુદ્ધના શબ્દો સાથે મેળ ખાય છે. બોબ પ્રોક્ટર કહે છે, તમને આ નિયમ સમજાતો ન હોય તો એનો અર્થ એ નથી કે તમારે એને નકારવો જોઈએ. વીજ શક્તિની સમજ તમે નહીં ધરાવતા હો તો પણ તેનાથી થતા ફાયદાઓનો આનંદ તમે લો છો. એ કેવી રીતે કામ કરે છે તેની મને ખબર નથી, પણ હું આટલું જાણું છું કે તમે વીજળીની મદદથી માણસ માટે રસોઈ બનાવી શકો છો. એટલું જ નહીં, તમે માણસને પણ રાંધી શકો છો. માઇકલ બર્નાર્ડ બેકવિથ આગળ જણાવતા કહે છે કે ઘણી વાર લોકોને જ્યારે મહાન રહસ્ય સમજાઈ જાય છે, તેઓ તેમનામાં ચાલતા નકારાત્મક વિચારોથી ગભરાઈ જાય છે. તે લોકોએ એ જાણવાની જરૂર છે કે વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી બાબત છે કે નકારાત્મક વિચારની સરખામણીએ હકારાત્મક વિચારો 100 ગણો વધારે શક્તિશાળી હોય છે. આટલું જાણ્યા પછી લોકોને ચિંતા કરવા જેવું કંઈ રહેતું નથી. તમારા જીવનમાં કશુંક નકારાત્મક બને તે માટે ઘણા નકારાત્મક વિચારો તથા પૂરેપૂરો નકારાત્મક અભિગમ જવાબદાર છે. અલબત્ત ઘણા વખત સુધી તમે સતત નકારાત્મક વિચાર કરતા રહો તો પછી તમારા જીવનમાં તે પ્રકારની ઘટનાઓ બને છે. તમારામાં રહેલા નકારાત્મક વિચારોની તમે ચિંતા કર્યા કરશો તો એ પ્રકારના વધુ વિચારો તમારા તરફ વધારે ખેંચશો, જેને તે ગુણાકાર પામતા જશે. માટે આ પળે જ નક્કી કરો કે તમે સારા વિચાર કરશો. તદુપરાંત બ્રહ્માંડમાં એવો સંદેશ પણ મોકલો કે તમારા સારા વિચારો શક્તિશાળી છે, જ્યારે નકારાત્મક વિચારો નબળા છે. લિસા નિકોલ્સ કહે છે, ભગવાનનો પાળ માનો કે તેના રાજ્યમાં દેર છે, અંધેર નથી. તેથી જ તમારા વિચારોનું તાત્કાલિક પરિણામ આવતું નથી. જો તેમ હોત તો આપણે સૌ મુશ્કેલીમાં મુકાઈ જાત. વખતમાં થયેલો વિલંબ તમને ઉગારી લે છે. એ તમને ફરીથી વિચારવાની તક આપે છે. તમારે શું જોઈએ છે તે વિશે વિચારવાની તથા નવી પસંદગી કરવાની તક આપે છે. તમારી શક્તિને સર્જનાત્મક રીતે વાળીને તમારું જીવન ઘડતર કરવાની તક તમારા હાથમાં છે. કારણ આ પળે તમારી વિચારવાની પ્રક્રિયા ચાલુ છે. તમને એમ લાગતું હોય કે કેટલાક વિચારો અમલમાં મૂકવાથી તમને કોઈ ફાયદો નહીં થાય, તો તમે નવેસરથી વિચારી શકો છો. શુભ અને સારા વિચારોથી તમે અગાઉના વિચારોને ભૂંસી શકો છો. સમયનો તમને સાથ છે, તેથી નવી વિચારસરણી દ્વારા તમે નવી ફ્રીક્વન્સીનું પ્રસારણ કરવાનું વિચારી શકો. ડૉક્ટર જો વિટાલ કહે છે, તમે તમારા વિચારો અંગે સજાગ બનો અને કાળજીપૂર્વક વિચારોની પસંદગી કરશો તો તમને તેમાં મજા આવશે. કારણ કે તમે જ તમારા જીવનના ઘડવૈયા છો. તમે તમારા જીવનના માઇકલ એન્જેલો છો. તમે જેની મૂર્તિ બનાવી રહ્યા છો તે ડેવિડ તમે છો. તમારા મન ઉપર કાબૂ મેળવવાનો એક રસ્તો એ છે કે મનને શાંત રાખતા શીખો. એક પણ અપવાદ સિવાય આ પુસ્તકના સહયોગી શિક્ષકે દરેક દૈનિક સાધનમાં ધ્યાનને મહત્વ આપ્યું છે.
રહસ્યની શોધ મેં કરી ત્યાં સુધી ધ્યાનની શક્તિનો મને પણ ખ્યાલ નહોતો। ધ્યાનથી મન શાંત બને છે, વિચારો પર કાબુ મેળવવામાં તે મદદરૂપ બને છે અને તમારા શરીરને તે સ્ફૂર્તિલું બનાવે છે। સારી વાત એ છે કે ધ્યાન માટે તમારે કલાકો ફાળવવાની જરૂર નથી, દરરોજ 3-10 મિનિટ શરૂઆત કરવા માટે પૂરતી છે। તેનાથી તમને વિચારો પણ કાબુ મેળવવાની શક્તિ મળે છે। વિચારો વિશે સભાનતા કેળવવા માટે તમે ધ્યેય નક્કી કરી શકો છો। હું મારા વિચારોનો માલિક છું એમ વારંવાર તમારી જાતને કહો, તેના ઉપર ધ્યાન ધરો અને ધ્યેયને વળગી રહેશો તો આકર્ષણના નિયમ અનુસાર એ પ્રમાણે જ બનશે। હવે તમને એ જ્ઞાન મળ્યું છે જે તમને તમારી નવી સુધારેલી આવૃત્તિ બહાર પાડવામાં મદદરૂપ બનશે। તમારી એ આવૃત્તિની શક્યતા નવી સુધારેલી આવૃત્તિ રૂપે પ્રસારિત થશે। તમે શું બનવા માંગો છો, શું કરવા માંગો છો તે વિશે પાક્કો વિચાર કરીને નક્કી કરેલી ફ્રીક્વન્સી પર સેટ કરો। આનાથી તમારું સપનું સાકાર થશે।